नमस्ते विद्यार्थी मित्रों, आज आप दाखला नंबर 14 धर्म और कर्म की भागीदारी पेढ़ी जैसे वार्षिक हिस्सों तैयार करना है। सौ प्रथम आप पहले हवा जोए तो कि आखर स्टॉक 21,000 है, जेमा स्टेशनरी स्टॉक 2,000 सामेलो है। तो आखर स्टॉक सौ प्रथम आप लखीए के तो 21,000 एम 2,000 क्या है तो कि स्टेशनरी स्टॉक है, एट आखर स्टॉक 19,000 और 2,000 स्टेशनरी स्टॉक मिलकत लेना बाजू दर्शाला है। आ एक असर थी, एनी बीजी असर क्या आशे तो कि आखर स्टॉक है वेपार खाता की जमा बाजू आए, ए वेपार खाता की जमा बाजू लखशू आखर स्टॉक 19,000। त्यारबाद स्टेशनरी स्टॉक हो ए स्टेशनरी स्टॉक क्या आशे तो कि स्टेशनरी है धंधा खर्च है, नफा नुकसान खाता की उधार बाजू तमे जोशो स्टेशनरी खर्च 7,000 अने माथे जे स्टॉक आपेलो तो बात कर दीधेल है एटले वधशे 5,000। त्यारबाद तमारो बीजो हवालो छे यंत्र पर घसारानो दर वधारीने 10% करवानो छे। यंत्र धंधानी मिलकत छे, मिलकत लेणा बाजू आवशे। रकम में ज्यारे घसारो पण आपेलो होय त्यारे जूनो घसारो हमेशा प्लस कराय। यंत्र 71,760 आपेला छे ने जूनो घसारो आपेल छे 62,40। टोटल करशो एटले आवशे 78,000, એમાંથી 10% ઘસારો બાદ કરીએ એટલે આપણને મળશે 7,800। હવે આ જે જૂનો ઘસારો હતો એ તો પ્લસ થઈ ગયો, પણ જે નવો ઘસારો આવ્યો એની બીજી અસર આવશે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ યંત્રનો ઘસારો 7,800। ત્યારબાદ હવાલા નંબર 3 1,000 નો ઉધાર વેચાણ ભૂલથી ખરીદ પરતમાં વહી ગયું છે। તો ઉધાર વેચાણ છે એટલે વેચાણમાં રહી ગયું છે એટલે વેચાણમાં પ્લસ થશે, અને ખરીદીમાં ભૂલથી આવી ગયું છે એટલે ખરીદીમાંથી પણ પ્લસ થશે। હવે તમને વેચાણ આપેલું છે 1,20,000 રકમમાં, બરાબર વેચાણ 1,20,000 આપેલું છે અને 1,000 જે ભૂલથી ખરીદ પરતમાં વહ્યા ગયા હતા એ હતા શું વેચાણના, એટલે વેચાણમાં પ્લસ થઈ ગયા 1,000। 1,20 એટલે 1,21। હવે તો કે વેચાણમાંથી વેચાણ પરત હંમેશા બાદ થાય, રકમમાં તમે જુઓ માલ પરત જમા, માલ પરત જમા એ વેચાણ પરતનો જ બીજો શબ્દ છે। 3,000 બાદ થાય એટલે મળશે 1,18,000। હવે જે ભૂલથી 1,000 વેચાણમાં વેચાણના હતા એ શેમાં વહ્યા ગયા હતા તો કે ખરીદ પરતમાં વહી ગયા હતા। તો ખરીદ પરત આપણે હંમેશા શું કરતા હોય, બાદ કરતા હોય, આપણે ભૂલથી બાદ કરી દીધા હતા તો હવે આપણે શું કરવું પડશે, એમાં ભૂલથી જે બાદ થઈ ગયા હતા એને પ્લસ કરી દેવા પડશે। એટલે ખરીદી 80,000 એમાંથી ખરીદ પરત 2,000 બાદ થઈ ગયા અને જે ભૂલ હતી તે પ્લસ થઈ ગયા એટલે આવશે 79,000। ત્યારબાદ આપણે જોઈએ હવાલા નંબર 4 જાહેરાત ખર્ચનો 1/4 ભાગ આવતા વર્ષે લઈ જવાનો છે। તો જાહેરાત ખર્ચ ક્યાં આવશે, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જાહેરાત ખર્ચ કેટલો છે તો કે 36,000 માઇનસ અગાઉથી ચૂકવેલ, હવે કેટલામો ભાગ એને લઈ જવાનો કીધો 1/4, 36,000 × 1/4 9,436 એટલે 36,000માંથી 9,000 બાદ થાય 27,000 વધે। આ બીજી અસર આવશે મિલકત લેણા બાજુ, હવાલા અહીંયા પૂરા થાય છે। હવે આપણે સૌ પ્રથમ ઉધાર બાકી લઈ લઈએ, ઉધાર બાકી છે ઉપાડ ધર્મ અને કર્મ। તો ઉપાડ આપણે ક્યાં લખીએ છીએ, ચાલુ ખાતાની ઉધાર, ઉપાડ પછી આપેલ છે શરૂઆતનો સ્ટોક, શરૂઆતનો સ્ટોક આવશે વેપાર ખાતાની ઉધાર બાજુ, ત્યારબાદ છે ખરીદી આવી ગઈ છે માલ પરત જમા, લેણું, લેણું એટલે શું થશે એનો બીજો વર્ડ, લેણું એટલે થશે દેવાદારો, કેટલા છે તો કે 27,400 મિલકત લેણા બાજુ। પ્લસ આપણે જે વેચાણ હતું 1,000 નહોતું નોંધ્યું એ પણ આમાં આવી જાય, ત્યારબાદ પગાર બીજા મહિના સુધી આપેલ છે 1,300, પગાર છે ધંધાનો ખર્ચ છે નફા નુકસાન ખાતાની ઉધાર, પગાર 11 મહિનાનો જ આપેલો છે આપણે 1 મહિનાનો ચૂકવવાનો બાકી છે, પગાર છે 1,300 એ 11 મહિનાનો છે એટલે ચૂકવવા બાકી 1 મહિનાનો હોય કેમ મળશે, 11 મહિનાનો છે એટલે 1,300 × 11 એટલે 1,200 મળશે એ ચૂકવવા બાકી હોય। હવે ચૂકવવા બાકી પગાર એટલે દેવાના બાકી, મૂડી દેવા બાજુ,
ત્યારબાદ છે યંત્ર, યંત્ર પર ઘસારો આવી ગયો છે. મકાન, મકાન 80,000, મિલકત લેણા બાજુ. ત્યારબાદ મજૂરી, મજૂરી છે વેપાર ખાતાની ઉધાર બાજુ આવે 1600. ત્યારબાદ છે વીમા પ્રીમિયમ જે આવી ગયું છે, વીમા પ્રીમિયમ બાકી છે કેટલું છે 1800. તો વીમા પ્રીમિયમ છે આવે ક્યાં, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ત્યારબાદ આપેલ વટાવ પણ ત્યાં જ આવે, કેટલો છે આપેલ વટાવ 3200. લોન પર વ્યાજ, લોન પર વ્યાજ 1200 આપેલું છે, પણ લોન કેટલી છે અને એનું કેટલું વ્યાજ ગણવાનું બાકી છે તે આપણે જોવું પડે. જમા બાજુ જોશો તો ધર્મની લોન 30,000 આપેલી છે. હવે ધર્મની લોન 30,000 હોય એની પર તમે 6% વ્યાજ આપો, 3, 6 અને 1800 રૂપિયા તમારું વ્યાજ થાય, પણ લોન ઉપર વ્યાજ આપેલું કેટલું છે, માત્ર ને માત્ર 1200. તો તમારે લખવાનું છે કેટલું, ટોટલ લોન વ્યાજ 1800, 1200 આપેલું છે અને 600 ચૂકવવાનું બાકી. હવે જે ચૂકવવાનું બાકી છે લોનનું વ્યાજ કેટલું, તો કે 600. તે ક્યાં આવશે, મૂડી દેવા બાજુ. ત્યારબાદ છે ફર્નિચર, ફર્નિચર કેટલું છે, તો કે ફર્નિચર તમને આપેલું છે 87,000, મિલકત લેણા બાજુ. ફર્નિચર પછી સ્ટેશનરી ખર્ચ આવી ગયું છે, જાહેરાત ખર્ચ પણ આવી ગયો છે, રોકડ સિલક 51,200 તે પણ ત્યાં જ આવે, મિલકત લેણા બાજુ. ચાલુ ખાતું ધર્મ, હવે ચાલુ ખાતું ધર્મનું છે આપણે ક્યાં લખીએ છીએ, ચાલુ ખાતાની ઉધાર બાકી છે એટલે ઉધાર બાજુ લખશું, બાકી આગળ લાવ્યા. ચાલુ ખાતાની ઉધાર બાજુ આપણે લખશું 17,000. 17,000 કોના છે, તો કે ધર્મના, ધર્મમાં લખશું 17,000. ત્યારબાદ આપણે જમા બાજુ જઈએ, જમા બાજુ સૌ પ્રથમ આપેલા છે મૂડી ખાતા, ધર્મ અને કર્મ. તો મૂડી ખાતા આપણે દોરેલા નથી તે એટલે આપણે શું કરશું, તો કે આપણે મૂડી ખાતાને પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ દર્શાવશું. મૂડી, ધર્મ અને કર્મ, ધર્મની મૂડી છે 1,40,000 અને કર્મની મૂડી છે 1,20,000, ટોટલ આવશે 2,60,000. મૂડી પછી આપેલ છે વેચાણ, માલ પરત ઉધાર. હવે છે દેવું, દેવું આવશે મૂડી દેવા બાજુ. કેટલું છે દેવું આપણે જોઈએ, દેવું છે 79,000. હવે જે 1,000 ભૂલથી આપણે ખરીદ પરતમાં વયા ગયા હતા એને પ્લસ કરવા પડશે, એટલે આવશે 80,000. યાદ રાખવાનું, ખરીદીમાં જે અસર આવે તે લેણદારમાં આવે અને વેચાણમાં જે અસર આવે તે દેવાદારમાં આવે. ત્યારબાદ છે મજૂરીના બાકી દેવા, મજૂરીના બાકી દેવા એવો શબ્દનો ઉલ્લેખ કરેલ છે એટલે મૂડી દેવા બાજુ જ આવશે. કેટલા છે મજૂરીના બાકી દેવા, તો કે 700. ધર્મની લોન આવી ગઈ છે. મળેલ વટાવ, મળેલ વટાવ નફા નુકસાન ખાતાની જમા બાજુ 6,600. નફા નુકસાન ખાતાની જમા બાજુનું ખાતું એવું છે જ્યાં બહુ જ ઓછી વિગતો આવતી હોય છે. ત્યારબાદ બેંક ઓવરડ્રાફ્ટ 2,800 આવશે મૂડી દેવા બાજુ.
અને છેલ્લે આપેલું છે ચાલુ ખાતું કર્મ। ચાલુ ખાતું કર્મ જમા બાકી આપેલું છે, બાકી આગળ લાવ્યા લખશું ચાલુ ખાતાની જમા બાજુ। કર્મમાં 14,000 અહીંયા તમારે હવાલા અને કાચું સરવાળું પૂર્ણ થાય છે। હવે આપણે વેપાર ખાતેથી સરવાળો કરીએ। 1,18 અને 1,19 એટલે આવશે 1,37,000। હવે અહીં જે તફાવત મળશે એને કહેવાશે કાચો નફો, એ આપણને મળે છે 41,400। હવે 41,400 જે કાચો નફો છે એને આપણે ક્યાં લઈ આવીએ છીએ, અહીંથી ક્રોસમાં નફા નુકસાન ખાતાની જમા બાજુ શું લખશું, કાચો નફો 41,400 એનો ટોટલ કરીએ એટલે આપણને મળશે 13,000। 41,400 માં 6,600 પ્લસ કરશું, તફાવત આ બાજુ નથી આવતો બરાબર। કઈ બાજુ સરવાળો વધારે આવે છે તો કે આ બાજુ આવે છે। જરૂરી નથી કે આ બાજુ કાચો નફો આવ્યો હોય તો એ બાજુ જ તમને કાચા નફા પછી ચોખ્ખો નફો જ મળે, અહીંયા તમને ચોખ્ખો નફો નથી મળતો તો શું મળશે, ચોખ્ખી ખોટ મળશે અને તમારો ટોટલ છે 61,000। શરૂઆતમાં તમે જોયું તો આપણને કાચો નફો મળ્યો એટલે આપણને કાચો નફો મળશે એટલે આપણને એવું હોય કે પછી ચોખ્ખો નફો મળશે, પણ બહેનું શું અહીંયા નફો નથી થયો પણ શું થયું, ચોખ્ખી ખોટ થઈ। ચોખ્ખી ખોટ છે 13,000, તે આપણે ક્યાં લઈ જશું, નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ। હવે તમને પ્રશ્ન થશે કે નફા નુકસાન ફાળવણી ખાતામાં કંઈ દોરેલું નથી, કંઈ એકઈ એન્ટ્રી આવી નથી, તો એ ખાતું દોરવાનો મતલબ શું, એ આપણે સ્કીપ પણ કરી શકતા હતા, પણ જે વહેંચણીપાત્ર નફો છે આપણને અહીંથી મળી જશે બરાબર। તો વહેંચણીપાત્ર નફો મળી ગયા પછી આપણે ડાયરેક્ટ ચાલુ ખાતામાં જઈ શકીએ, જ્યારે નફા નુકસાન ફાળવણી ખાતું ન દોરેલું હોય ત્યારે તમારે જે ચોખ્ખી ખોટ મળે ત્યાં જ તમારે એની વહેંચણી કરવી પડે। તો જ્યારે તમે નફા નુકસાન ફાળવણી ખાતું ન દોરો ત્યારે થોડું તમને અઘરું પડે, પણ જો એ ખાતું દોરેલું હોય તો તમને ઇઝી પડે। હવે નફા નુકસાન ફાળવણી ખાતે આપણે જે ખોટ લઈ આવ્યા એ કેટલી છે, તો કે ચોખ્ખી ખોટ લઈ આવ્યા 13,000 છે। હવે અહીંયા તો કંઈ હતું જ નહીં એટલે 13,000 ના 13,000। હવે જે તફાવત આવ્યો એને શું કહેવાશે, તો કે વહેંચણી પાત્ર ખોટ કહેવાશે। વહેંચણી પાત્ર ખોટ હોય એટલે કોને વેચવાની છે, ધર્મ અને કર્મને। આપણી પાસે પ્રમાણ આપેલું નહોતું પણ એણે કીધું હતું કે મૂડીના પ્રમાણમાં, તો એકની મૂડી 1,40,000 છે, બીજાની મૂડી 1,20,000 છે, 7:6 આપણે એનું પ્રમાણ કરી શકીએ। તો આ 13,000ને તમે વેચશો કેમ, 7:6ના પ્રમાણમાં, એટલે ટોટલ 7 ને 6 13 જ આપેલા છે। હવે આ જે વહેંચણી પાત્ર ખોટ આવી તમે ક્યાં લઈ જશો, ચાલુ ખાતાની ઉધાર બાજુ। વહેંચણી પાત્ર ખોટ કેટલી આવશે, 7,000 અને 6,000। હવે તમારે આ ખાતા બંધ કરવાના છે, આ બાજુ 14,000 છે, અહીંયા પણ 14,500 ને 6,000 3,000નો જે તફાવત આવે છે એને કહેવાશે બાકી આગળ લઈ ગયા। ચાલુ ખાતામાં જેમ બાકી આગળ લાવ્યા બે બાજુ આવી શકે છે, એમ બાકી આગળ લઈ ગયા જે આખરની બાકી છે એ પણ તફાવત બંને બાજુ આવી શકે છે। 31,500 તફાવત ધર્મનો ઉધાર બાજુ આવે છે એટલે આપણે એને કહીશું બાકી આગળ લઈ ગયા 31,500। હવે જે અહીંયા જમા આવે છે એ ઉધાર લખાય અને અહીંયા જે ઉધાર આવે છે તે પાકા સરવૈયામાં જમા લખાય, ક્રોસ એન્ટ્રી થાય। ચાલુ ખાતું ધર્મનું 31,500 અને ચાલુ ખાતું કર્મનું 3,000 પાકા સરવૈયાનું ટોટલ કરીએ તો આવે છે 378,300।
ધર્મની લોન લખવાની બાકી છે, આપણે એનું વ્યાજ આપી દીધું હતું પણ ધર્મની લોન લખેલી ન હતી.